કેમ છો દર્શક મિત્રો, મજામાં ને? અનુરાગ લોકની એટલે કે આપણી ચેનલમાં તમારું ફરતી સ્વાગત છે. આપણે દર ફેર અલગ અલગ જગ્યાના ફૂડ બતાવીએ છીએ, અનલિમિટેડ ફૂડ બતાવીએ છીએ, સારા ફૂડ બતાવીએ છીએ. તો આજે આપણે એક વસ્તુ અલગ, આપણે નવી જગ્યાએ છે અને કંઈક આધ્યાત્મિક વસ્તુ છે, ભૂખ્યાને જમાડે છે. તો આજે આપણે વાત કરીએ ને તો આજે આપણે આવ્યા છે શ્રી સ્વામિનારાયણ મંદિર, અન્નપૂર્ણા ધામ. લોકેશનની વાત કરીએ તો અડાલજથી કોબા સર્કલની વચ્ચે આવેલું છે, સામે જ અન્નપૂર્ણા કુમાર સાત્રાલય છે અને મંદિર પણ છે. લોકો મંદિરના દર્શન કરવા આવે છે, પછી પ્રસાદી તરીકે અહીંયા જમે પણ છે. સારા સારા ઘરના મધ્યમ વર્ગી બધાને અહીંયા બધા માણસો એક સાથે પ્રસાદી તરીકે જમે છે. આ એક જમવાનું નથી, એક જાતનો માતાજીનો પ્રસાદ છે. વાત કરીએ 20 રૂપિયામાં ભર પેટ બધાને જમાડે છે. 20 રૂપિયા, ફક્ત 20 રૂપિયામાં ખાલી દાળ ભાત તમે લો ને, 12 તો 50 રૂપિયાના દાળ ભાત આવે છે. અહીંયા 20 રૂપિયામાં તો બધું જમાડે છે. તો આપણે અંદર જઈશું અને એમના જે સંચાલક છે એમના જોડે બધી માહિતી લઈશું કે કઈ રીતે આ એમને થાય છે. અને હા, તમારે પણ જો ભૂખ્યાને કોઈને જમાડવું હોય તો તમે પણ આમાં તમે દાન કરી શકો છો. આપણે અંદર મોબાઈલ નંબર મૂકી લઈશું, તો તમે કોન્ટેક્ટ કરીને પણ તમે ટ્રસ્ટમાં પૈસા આપી શકો છો. અને વાત કરીએ, એક સાથે મશીન પણ છે રોટલી બનાવવાના, જે પબ્લિક તમે જોઈ શકો છો. હજી વાગે છે 11:30, પબ્લિક કેટલી બધી છે, લાઈન પણ લાગી ગઈ છે. તો વધારે ટાઈમ નહીં બગાડી આપણે અંદર જઈશું. અને તમે મારી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડીયોને બને એટલું શેર કરો કે આવું જે ધામ છે, ટ્રસ્ટ છે, બધા લોકો જુએ અને બધા એનો પ્રસાદનો મજા માણે. તો ચાલો અંદર જઈએ. તો હવે આપણે જશું અંદરની તરફ અને થોડી તમને માહિતી આપી દઈશું. 11 વાગ્યા આ સ્થળ ઓપન થાય છે ભોજન માટે, અને તમે જોઈ શકો લાઈન બંધ લોકો ઊભા છે. એન્ટ્રીમાં જમણી બાજુ મિત્રો ટિકિટ બારી છે, જ્યાંથી 20 રૂપિયા આપી તમે એક ડીશ અનલિમિટેડ ભોજન અહીં મેળવી શકો છો. ત્યાર પછી અંદર જશો એટલે તમારી એન્ટ્રી થશે અને એક વિશાળ હોલ છે જ્યાં તમે બેસી ભોજન આરોગી શકો છો. અને અહીંયા તમે પાણીની સુવિધા પણ સારી એવી મળી જશે. અહીંયા ઘડી લાઈનમાં તમે ઊભા રહેશો એટલે તમને દરેક દાતાઓના નામ જોવા મળી જશે. અને અહીંયા ઘડી જે આ લોકો જમવાનું આપે છે તે અહીંના કુમાર છાત્રાના વિદ્યાર્થીઓ જ છે જે સેવા અહીંયા આપે છે. અહીંયાની વાત કરીએ ને તો મિત્રો, ગરીબમાંથી ગરીબ અને પૈસાદાર બી માણસ અહીંયા ગાડીનું જમવાનું એક પ્રસાદી તરીકે લે છે. અને અન્નપૂર્ણા માતાનો જો હાથ હોય તો પ્રસાદી તો ખૂબ જ સારી જ કહેવાય. અંદાજિત મિત્રો, રોજના મારા ધ્યાન મુજબ 200-300 લોકોથી પણ વધારે લોકો અહીંયા ગાડી સવારે લંચ લેતા હશે. ચોખ્ખાઈની વાત કરીએ તો ખૂબ જ સારી ચોખ્ખાઈ હોય છે. અને જો પ્રસાદીની વાત કરીએ તો દરેક વસ્તુ ઓરિજિનલ એટલે કે બ્રાન્ડેડ કંપનીના મસાલા વાપરે છે અને ટોટલ બધી વસ્તુ એક નંબર વાપરે છે મિત્રો. ક્વોલિટી ફૂડ એક નંબર છે મિત્રો. 20 રૂપિયામાં આના જેવું જમવાનું મિત્રો મોટામાં મોટી હોટલમાં પણ તમને નહીં મળે. દર્શક મિત્રો, આપણે અન્નપૂર્ણા ભોજનાલયમાં છીએ અને અહીંયા જે સ્વયંસેવક છે, સેવા આપે છે, કેટલા ટાઈમથી આપે છે, જમવાનું શું છે શું નહીં, બધું વિગતવાર માહિતી એમના જોડે પૂછે. સૌ પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપનું નામ જાણવું હોય તો કહી દેજો. રમેશભાઈ ખોડાભાઈદાર જી. કેમ છો રમેશભાઈ? મજામાં. હવે જે માતાજીનું છે, આ એક જાતનો પ્રસાદ જ છે, અન્નપૂર્ણા ભોજનાલય, બરોબર? આપણે જે 20 રૂપિયામાં આપીએ છીએ, અમે કસ્ટમરના જે જમવા આવ્યા છે, પ્રસાદી લઈ રહ્યા છે, એમને પણ પૂછ્યું જમવાનું ખૂબ જ સારું, એવું કે 20 રૂપિયામાં આપણને કઈ રીતે આપણને આમ પોસાય છે, શું કઈ રીતનું હોય છે કે આપણે પહોંચી વળીએ છીએ? અન્નપૂર્ણા માતાની તો કૃપાથી આ બધી ગાડી હળવાની જ છે, બરોબર? પછી દાતાશ્રીઓ ડેલી સર્વિસ મળી જ રહે. અન્નપૂર્ણા ભોજનાલયના આ જીવન દાતાઓ છે 5 લાખના, આ દર વર્ષે 1 લાખના છે. પછી ડેલી સર્વિસ પુણ્યતિથિ વાળા આવે, જેઓ 11,000 રૂપિયા ભરે એટલે આખો જમણવાની એમનો પુણ્યતિથિ, બરોબર? આજના દાતાની વાત કરીએ તો આજનું દાતા
આજના જાતા છે નિશાંતભાઈ, મેઘાબેન નિશાંતભાઈ, અમે નિશાંતભાઈ નરેશભાઈ છાપલિયા, ગામના હાલ ઓસ્ટ્રેલિયા. બરોબર. હવે આપણે દાતા બનવું હોય, કદાચ અમારા વિડીયો જોઈને કદાચ કોઈને દાતા બનવું હોય, તો એના માટે શું કરવું પડે કે દાતા બની શકે? અહીં અમારે ઓફિસે આવવું પડે, ઓફિસે આવીને વાતચીત કરવી પડે કે અમારા આ રીતના પુણ્યતિથિ આપવાની છે, તો એમને મીઠાઈ આપવી હોય તો મીઠાઈ પણ આપી શકે છે, થોડો એક્સ્ટ્રા ચાર્જ ભરે. અને જમવાનું તો 11,000 માં આજે ફીસ, એક કઠોળ, દાળ, ભાત, શાક, રોટલી, એ તો ખરો જ. અને ઘરે બેઠા કોન્ટેક કરીને પણ કરી શકે. આ તો આપણે ડિસ્ક્રિપ્શન માં એમનો મોબાઈલ નંબર રાજુભાઈ નો આપણે મૂકી દઈશું. મૂકી દેજો. પ્રસાદી છે, અમે જોયું 11 વાગ્યા તા પબ્લિક મેજોરિટી બહાર હતી ને અંદર. અમારા જે દર્શન મિત્રો છે એમને પ્રસાદી નો જે લાવો લેવો હોય તો થોડું લોકેશન બતાવી દેજો. અડાલજ જેવા બાલાપીરા હોય ત્યાંથી કોબા હાઈવે થી 500 કિલોમીટર અંદર છે. 500 મીટર ની દૂર. શું વાત છે. અને ટાઈમ ની વાત કરીએ, સવારે કેટલા વાગે? સવારે 11 વાગ્યા થી ચાલુ થાય તો 12:30 વાગ્યા સુધી 550 માણસ રસોઈ કમ્પ્લીટ થાય. બાર પીછે પૂરતું પૂરું વિડીયો માં જોયું હતું, ઘણા યુટ્યુબર આઈને ગયા હતા. 11 વાગે ચાલુ થાય છે, 12:30 વાગે તો પતી જાય. પતી જાય ને લગભગ માણસ પાછું પણ જઈ શકે એવું છે. અને રોજ ની કેટલી આપડે પ્રસાદી લેતા હશે બધા? 550 તો ફરજિયાત. બરોબર. 500-550 અમુક ટાઈમ 700 જમીને. બરોબર. અને આપડે જે થાળી હોય છે, જે ડીશ હોય છે, જે પ્રસાદી હોય છે, કેટલા ની હોય છે? 20 રૂપિયા કુપન. ખાલી ટોકન જ છે? 20 રૂપિયા ટોકન. અને જમવામાં આપડે શું આપીએ છે? દાળ, ભાત, શાક, રોટલી, એક કઠોળ અને અમુક ટાઈમે મિષ્ટાન. અને દાતાશ્રી મિષ્ટાન હાલ તો ડેલી એ મિષ્ટાન થઈ શકે છે. અમારા દર્શક મિત્રો ને બતાવવું હોય કે આપણે શું વાપરીએ છીએ, કયા મરી મસાલા વાપરીએ છીએ, તો અમને સ્ટોરેજ બતાવજો કે અમારા દર્શક મિત્રો. નિસ્વાર્થ ભાવનાથી બીજું થોડું અંદર સ્ટોરરૂમ. બરોબર. કરિયાણા બધું સ્ટાન્ડર્ડ વસ્તુ બધા ડબ્બા જ ભરેલા હોય કે કોઈ વસ્તુ ઉંદેડા બધું પીપળા માં કોઈ ઉંદર બગાડી ના શકે, કઈ વસ્તુ ની ખરાબ ના થઈ. બધી બ્રાન્ડેડ વસ્તુ દેખાય છે. લોકો દાણો. બરોબર. બીજું આ બધું જીએમ નું વાત છે, સ્પેશિયલ જીએમ નું બધું જીરો. પછી ખવડાવું જ છે, બધું સારું જ ખવડાવું. રામદેવના સ્ટાન્ડર્ડ મસાલા. શું વાત છે. તમે જોઈ શકો છો આ મરી મસાલા પણ રામદેવ નું જ વાપરે છે, જોઈ શકો છો. જુઓ હવે આ બાજુ આપણે લોટ બતાવીએ. તમે જોઈ શકો છો લોટે પેકિંગ નું છે, બ્રાન્ડેડ કંપની નું છે. બરોબર. સારામાં સારી ક્વોલિટી ના ઘઉં. બરોબર. તો દર્શક મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે પ્રસાદી લેવાનો, આપણે પણ પ્રસાદી લઈશું. બરોબર. સાથે લઈશું. તો ચાલો જઈએ. દર્શક મિત્રો આપણે આવી ગયા છે અન્નપૂર્ણા ભોજનાલયમાં. તમે જોઈ શકો છો હજી વાગ્યા છે 11:30. અહીંયા જેટલી પબ્લિક જમી રહી છે ને, વન લાઈન જ છે, જેટલી પબ્લિક જમી રહી છે એટલી બાર પણ છે. અને તમે જોઈ શકો છો અહીંયા ફૂડ કોર્ટ છે, અહીંયા જમવાનું આપે છે અને લાઈનો લાગેલી છે. તો અહીંયા જે જમી રહ્યા છે, જે પ્રસાદ લઈ રહ્યા છે, 20 રૂપિયા એટલે કોઈ વધારે ના કહેવાય, એટલે એક જાતનો પ્રસાદ જ કહેવાય માતાજીનો. તો એ જમી રહ્યા છે, એમને અહીંયાનું જમવાનું કેવું લાગે છે તો આપણે પૂછીએ. ચાલો. કેમ છો? મજામાં? મજા. અહીંયા આપણે આજે જે જમી રહ્યા છે, 20 રૂપિયા એટલે બહુ મોટી વસ્તુ ના કહેવાય. બરોબર છે ને? આ 20 રૂપિયા જે છે ને તે અહીંયાનો ખાલી ટોકન ચાર્જ છે, બાકી પૈસાની ગણતરીથી આ લોકો નથી જમાડતા. એટલે આ લોકો સ્વેચ્છાએ ખાલી 20 રૂપિયા ટોકન રાખી છે કે જેથી કરીને અનાજનો બગાડ ન થાય, એટલા માટે રાખ્યા છે. એક જાતનું કહેવાય કે માતાજીનો પ્રસાદ જ છે. માતાજીનો પ્રસાદ જ છે. અને અહીંયા નાના મોટા બધા જ આવે છે, શ્રીમંત ગરીબ બધા જ જમવા આવે છે. એવું નથી કે કોઈ ફક્ત ગરીબો જ આવે એમ. રાહદારી રસ્તેથી ચાલતી મોટી મોટી ઓડી ગાડી, મર્સિડીઝ ગાડી વાળા બી ઉભા રાખીને પ્રસાદ લે છે.
બધું વાત છે તો પ્રસાદ ની તમે પ્રસાદ નિહાળો, તમારો ટાઈમ વધારે નહીં બગાડીએ. બોલો બીજું કઈ? બસ જય માતાજી. ચાલો જય માતાજી. તો દર્શક મિત્રો, અન્નપૂર્ણા ભોજનાલયમાં આપણે જે પ્રસાદીની થાળી છે આપણે લઈ લીધી છે. વાત કરીએ તો અંદર આપણને કઈ કઈ વસ્તુ આપે છે તમને બતાવી દઉં. કાયમ એક કઠોળો છે, આજે મગનું શાક છે, મગનું કઠોળની સબ્જી છે. આ ફૂલકા રોટલી છે, તમે જોઈ શકો છો ફૂલકા રોટલી છે, જોડે બટાકાની સબ્જી છે અને જોડે ગુજરાતી દાળ ભાત છે. મેજોરિટી તમે પબ્લિક જોઈ શકો છો, 11:30-12 વાગ્યા છે, પબ્લિક જમી રહી છે, જે પ્રસાદી લઈ રહી છે, માતા અન્નપૂર્ણાનો પ્રસાદ છે લઈ રહી છે. તો આપણે પણ ટ્રાય કરીએ. આજે કોઈ રિવ્યૂ નથી, કોઈ રિવ્યૂ આપવાનું નથી, કારણ કે પ્રસાદી છે. ખાલી આપણે પ્રસાદી લેવાની છે અને કેવી છે એ આપણે ટ્રાય કરીએ. મોટી મોટી હોટલમાં 500 રૂપિયા 1000 રૂપિયા આપો ને તો આવું તમને જમવાનું ના મળે. એટલે પ્રસાદ આવો ક્યાંય ના મળે. પ્રસાદી તો મા અન્નપૂર્ણાનો હાથ છે અને આશીર્વાદ છે, એટલે જમવાનું ખૂબ જ સરસ છે અને પ્રસાદી ખૂબ જ સારી છે. તો તમારે પણ દાતા બનવું હોય અને પુણ્યતિથિના 11,000 રૂપિયા લે છે અને દાતા બનવું હોય તો આપણે અહીંયાના જે સંચાલક કરતા છે એમનો મોબાઈલ નંબર અને નામ મૂકી દઈશું, તો તમે એ તમે જોઈ લેજો અને આપજો. દાન તમારથી બને એટલું દાન કરજો. તો આપણા વિડીયોને બને એટલું શેર કરો કે આવું જે ભોજનાલય છે, જે ટ્રસ્ટ છે, ખૂબ જ સારું છે અને ચાલે. તો મળીશું નવી જગ્યાએ નવા ટેસ્ટ સાથે. ચાલો.